गुड मॉर्निंग बाळको, आजे आपणे कलर्स वापोथी भणीशुं। चलो बधा कलर्स वापोथी जुओ। एमां पेज नंबर 34 ऊपर आवी जाओ। जोई बधाय पेज नंबर 34, कारण के आगळनुं आपणे भणी गया छीए, तो पेज नंबर 34 थी आपणे भणीशुं। चलो पेज नंबर 34 ऊपर आपणने शुं देखाय छे, चलो बधा मारी साथे जुओ। पेज नंबर 34 ऊपर प्रवृत्तिओ, शुं छे प्रवृत्तिओ? प्रवृत्ति एटले तमारे बधाने जाते કરવાની પ્રવૃત્તિઓ, આપણે બધાને આપણું આપણે શક્તિનો બુદ્ધિ શક્તિનો વિકાસ થાય ને એટલા માટે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ચલો એમાં પ્રશ્ન એક જુઓ। વિદ્યાર્થીઓમાં રક્ત શક્તિનો વિકાસ થાય તે માટે શિક્ષકે બટન અને દિવાસળીની વગેરેની પ્રવૃત્તિઓ કરાવવી। બટન જુઓ છો બધા? હા, તો શર્ટમાં બટન ટાકેલા હોય છે, ખબર છે બધાને? હા, તો એ બટન અને દિવાસળીની તળી દેખાણી બધાને, એની આપણે પ્રવૃત્તિ કરવાની છે। જુઓ આ બટનથી એને શું બનાવેલું છે? ફૂલ બનાવેલું છે, દેખાણું બધાને, અને આ સળીમાં એ ફૂલને ચીપકાવ્યું છે। જોયું બધાએ? તો કેવું સરસ થઈ ગયું। હવે દિવાસળીની મદદથી એને જો કેવું બનાવ્યું છે, આ ચિત્ર બનાવ્યું છે ને? હા, તમારે બધાને પણ ઘરે બનાવવાનું છે। ચલો આગળ જુઓ, પ્રશ્ન નંબર 2। જેની જોડ બનતી નથી તેના ફરતે રાઉન્ડ કરો। દેખાય છે બધાને? છોડ બે બેની બનાવવાની છે, જેમાં ન બને તેના ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે। ચલો પેલું જો ઉદાહરણ આપેલું છે, એ લોકોએ દેખાણું બધાને, ચોરસ, ત્રિકોણ, આ શું કહેવાય? ષટકોણ, ત્રિકોણ, ચોરસ અને ષટકોણ, સ્ટાર। તો સ્ટાર આવે છે આ એકમાં, દેખાય છે કોઈને? સ્ટાર નથી, તો એમાં જો એને રાઉન્ડ કરીને બતાવ્યું છે, દેખાણું બધાને। હા, હવે આગળ જુઓ। આપણે જોડી બનાવી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે પાછળ કેવું વધે છે, એમાં આપણે રાઉન્ડ કરીશું। ચલો આ પાંદડાથી જોઈએ, આવું પાંદડું તમને કોઈને દેખાય છે આમાં? હા, તો દેખાય છે ને? તો અહીંથી આપણે આમ જોઈશું, જોડી બની ગઈ। હવે જુઓ બીજું પાંદડું, આવું તમને કોઈને દેખાય છે? આ રહ્યું, તો એની સાથે આ જોડી બને છે। ત્રીજું પાંદડું, આવું પાંદડું છે, આ રહ્યું, આ એની સાથે જોડી બને છે। હવે શું નથી બનતું? તો આનું છે નહીં, એમાં આપણે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે। આગળ જુઓ, બધા અહીંથી જુઓ, આવો કરચલો તમને કોઈને દેખાય છે ક્યાંય? આમાં છે નહીં, આ ઉંદર, તો ઉંદર છે આ રહ્યો, એની સાથે જોડી બનાવી દો। સસલું, સસલું દેખાય છે આ રહ્યો, આની સાથે જોડી બનાવી દો। આ કાચબો દેખાય છે બધાને, આ રહ્યો, એની સાથે જોડી બનાવી દો। તો બનતી કેની સાથે નથી? આની સાથે, તો એમાં શું આવશે? રાઉન્ડ કર્યું બધાએ। આગળ જુઓ, શું આપેલું છે? ફળો આપેલા છે। પેલું ચિત્ર કેનું છે? કેળાનું, તો કેળા સાથે રાઉન્ડ છોડી બનાવી દો, દેખાણું કેળું સામે। બીજું બધાને દેખાય છે? મોસંબી છે ને, મોસંબી, તો એની સાથે છોડી બનાવી દો। દાડમ, દાડમ સાથે છોડી બનાવી દો। હવે શું વધ્યું? સફરજન, તો સફરજન ઉપર શું આવશે? રાઉન્ડ, કારણ કે બીજું સફરજન છે નહીં, વળી પાછા આકારો આવ્યા, દેખાય છે બધાને આકારો? હા, તો આપણે આકારોને છોડીશું, તો આકારમાં શું છે? ત્રિકોણ, ત્રિકોણ જેવો ત્રિકોણ આ રહ્યો, એની સાથે છોડી બની જાય। લંબચોરસ જેવો લંબચોરસ આ રહ્યો, એની સાથે છોડી બની જાય। ચોરસ, ચોરસ જેવું ચોરસ, તો પાછળ શું વધ્યું? ગોળ, તો ગોળ છે નહીં, એમાં આવશે રાઉન્ડ। આગળ જુઓ, પક્ષીઓ આપેલા છે, જોયા બધા એ પક્ષીઓ? પોપટ, પોપટનું ચિત્ર છે આમાં, આ રહ્યું, એની સાથે છોડી બનાવો। કાગડો, કાગડાનું ચિત્ર છે અહીંયા, હા, એની સાથે છોડી બનાવો। ઘુવડ દેખાય છે બધાને, એની સાથે છોડી બનાવો। પાછળ શું વધ્યું? મોર, મોરનું ચિત્ર છે, બીજું એવું નથી, તો મોરમાં શું આવશે? રાઉન્ડ કર્યું બધા રાઉન્ડ। ચલો આમાં અલગ પડતા ચિત્રો ઉપર આપણે રાઉન્ડ થઈ ગયા, જોડી બનતી નથી, કારણ કે બે ચિત્ર ન હોય એમાં આપણે રાઉન્ડ કર્યા છે। ચલો પેજ નંબર આગળ 35 ઉપર આવી જાઓ। આગળ જુઓ, ત્રીજું, પતંગ અને ફિરકીની જોડી બનાવીને રંગ પૂરો। પતંગ ચગાવો છો બધા? હમ, તો આપણે પતંગ અને ફિરકીની જોડ બનાવવાની છે અને પછી રંગ પૂરવાનો છે। ચલો આપણે જોડી બનાવશું બધાએ। કેટલી પતંગ આપેલી છે આપણને? ગણો, ચલો 1 2 3 અને 4, ચાર પતંગ આપેલી છે, તો ફિરકી કેટલી છે? 1 2 3 અને 4, બધાને બધા પતંગ સાથે એક એક જોડી બનશે, કારણ કે ચાર ફિરકી છે અને ચાર
પતંગ છે, ચલો મારી સાથે છોડી બનાવો પેલી પતંગની. આછા આછા ટપકા દેખાય છે ને બધાને, એને બધાને ખાટા કરવાના છે. ચલો બધા ખાટા કરશો. પેલી પતંગની છોડ બની ગઈ, બધાને બની ગઈ ને. હવે બીજીની બનાવશું, ચલો બીજીની બનાવો મારી સાથે ને સાથે. ચલો બીજી પતંગની છોડ બની. હા તો ત્રીજીની બનાવશું, ચલો ટપકા ટપકા અચ્છા છે, અને તમારે બધાને ઘાટા કરવાના છે. ચલો ત્રીજીની પણ આપણે બનાવી. હવે ચોથી એક વધી છે એની બનાવો, ચલો મારી સાથે ને સાથે. ચલો ચોથીની પણ છોડ બની ગઈ. હવે તમારે આ પતંગમાં મનપસંદ રંગ પૂરવાનો છે, બધાને વ્યવસ્થિત સારો રંગ પૂરવાનો છે. ચલો આગળ જુઓ. ચાલ તમારા ઘરમાં જે વસ્તુ હોય એની નીચે રાઈટની નિશાની કરો, સાચાની નિશાની કરો. ચલો આમાં વસ્તુ આપેલી છે, દેખાય છે બધાને? હા, તો એ વસ્તુ આપણી ઘરે હોય તો આપણે એમાં સાચું કરવાનું, ન હોય તો એમાં કાંઈ કરવાનું છે નહીં. પેલું આપેલું છે આપણને ચિત્ર, રેડિયો છે. બધાએ જોયો છે રેડિયો? કોઈ પણ વિદ્યાર્થીએ રેડિયો જોયો હશે નહીં, કારણ કે તે પેલા જોવા મળતો, અત્યારે જોવા મળતો નથી. તો એ આપણા ઘરમાં છે નહીં, તો એમાં રાઈટ આવશે નહીં. બીજું ચિત્ર બધાને નગારાનું દેખાય છે, તો એ બધાની ઘરે થોડી ના જોવા મળે, તો એમાં પણ રાઈટ આવશે નહીં. ચલો ત્રીજું ચિત્ર જુઓ, છત્રી. છત્રી બધાની ઘરે છે ને? હા, કારણ કે આપણે વરસાદમાં વરસાદથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરીએ છીએ ને. હા, તો અત્યારે બધા છત્રીનો ઉપયોગ કરતા હશો. હા, કારણ કે અત્યારે ચોમાસું છે, ચોમાસામાં શું પડે? વરસાદ. તો વરસાદથી બચવા માટે તમે છત્રીનો ઉપયોગ કરો છો ને. હા, તો એમાં શું આવશે? સાચું. બીજું ચિત્ર બધાને શું દેખાય છે? ધજાનું ચિત્ર છે. ધજા આપણને ઘરે થોડી જોવા મળે, કારણ કે ધજા તો મંદિરમાં જ જોવા મળે, એ ઘરે જોવા મળે નહીં. એમાં સાચું આવશે નહીં. આગળ ચિત્ર જુઓ. તેનું ચિત્ર છે, નળનું ચિત્ર છે. તમારી બધાની ઘરે નળ છે ને? હા, તો આપણે એમાં આવશે સાચું. જો આગળ ડમરું છે, તો ડમરું બધાની ઘરે હોય નહીં, એમાં સાચું આવશે નહીં. આગળ ચિત્ર જુઓ. પલંગ છે, તમારા બધાને ઘરે છે પલંગ? હા, તો એમાં શું આવશે? સાચું. આગળનું ચિત્ર જુઓ. બેલ છે, ડંકો. તો તમારા બધાને ઘરે છે નથી, કારણ કે મંદિરમાં જોવા મળે, આપણી પાસે ઘરે જોવા મળે નહીં, અથવા સ્કૂલમાં જોવા મળે, સ્કૂલમાં પણ જોવા મળે, તો એમાં સાચું આવશે નહીં. ચલો બધાને ખબર પડી ગઈ કયા ચિત્ર ઉપર સાચું કરવાનું છે. આગળ જુઓ, પેજ નંબર 36 ઉપર આવી જાઓ. આવી ગયા 36 ઉપર? ચલો એમાં જુઓ, ગાય એનું ગીત. જુઓ બધા, ગીત ગાવાનું છે બધાને. પંખી બની ઉડી જઈએ. પંખી ક્યાં ઉડે? આકાશમાં ઉડે. તમે બધા પણ નાના નાના છો, એટલા માટે તમારે બધાને ગીત ગાવાનું છે. ચલો હું ગાઈશ, તમારે બધાને પણ મારી સાથે ગાવાનું છે. પંખી બની ઉડી જઈએ, હો હો ચંદા મામાના દેશમાં, ચાંદાના દેશમાં, પરીઓના દેશમાં, પરી બની ઉડી જઈએ, હો 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 ચંદા મામાના દેશમાં, ચાંદાના દેશમાં, કાળી કાળી વાદળી, વાદળી બની વરસી જઈએ, હો 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 ચંદા મામાના દેશમાં, ચાંદાના દેશમાં, ટમટમતા તારલા, તારલા બની ટમકી રહીએ, હો 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 ચંદા મામાના દેશમાં, ટમટમ ને ટમકી રહીએ, હો 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 ચંદા મામાના દેશમાં, પંખી બની ઉડી જઈએ, હો 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 ચંદા મામાના દેશમાં. શું કહે છે? નાની છોકરી છે, જુઓ બધા, ઝાડ નીચે બેઠી છે ને, એ ગાય છે કે આપણે બધા પંખી બનીને ઉડી જઈએ. તો ક્યાં જવું છે? ચંદા મામાના એના દેશમાં જવું છે. ચલો જુઓ બધા, એ બાળગીત જોયું. આગળ જુઓ, વાર્તા રે વાર્તા, લપલપ્યો કાચબો. તમને બધાને લપલપ્યા કાચબા વાળી વાર્તા સાંભળી છે? ના, તો નથી સાંભળી ને. ચલો હું આજે તમને એ વાર્તા
કહીશ. તમારે બધાને વાર્તા સાંભળવી છે ને, ચિત્ર જોઈને તમારા મિત્રને વાર્તા કહો. હું તમને વાર્તા કહું છું તો તમારે ધ્યાનથી સાંભળવાની છે અને પછી તમારા મમ્મી પપ્પાને વાર્તા કહેવાની છે. બધા વિદ્યાર્થી મિત્રો એ મમ્મીને વાર્તા કહેવાની છે, ટીચર કહે છે એ. હા તો ચલો એમાં વાર્તા કહીશ. જુઓ બધાને, લપલપિયા કાચબા વાળી વાર્તા છે. એક હતો કાચબો. કેવો હતો? લપલપિયો હતો, કારણ કે બહુ જ વાતો કરતો. એને વાતો કરવા તો જોઈએ જ, કોઈ વ્યક્તિ સાથે વાતો કર્યા વગરનો રહે નહીં અને બોલ બોલ જ કરે, સતત બોલ બોલ કરે કાચબો. એક તળાવમાં કાચબો રહેતો હતો અને ઘણા દિવસો થઈ ગયા વરસાદ પડ્યો નહીં. તો વરસાદ ન પડે તો તળાવમાં પાણી ભરાય નહીં અને તળાવ ખાલી થઈ જાય ને, તો ખાલી થઈ ગયું. પછી કાચબાને ચિંતા થઈ કે અરે આ તળાવ ખાલી થઈ ગયું તો હવે હું જઈશ ક્યાં, કારણ કે કાચબો ક્યાં રહીએ? પાણી મારીએ, પાણી મારીએ અને જમીન પર રહીએ, પણ વધારે કેમાં રહીએ? પાણી મારીએ. તો પાણી ખાલી થઈ જાય તો હું જઈશ ક્યાં? હું તો મરી જઈશ, એવું વિચારતો હતો. પછી એક દિવસ એ કિનારે બેઠો હતો, બેઠા બેઠા એ વિચાર કરતો હતો ને, ત્યાં એક હંસ આવ્યા બે. તો હંસ કે, કેમ કાચબા ભાઈ તમે ઉદાસ થઈને બેઠા છો? તો કાચબો કે, આ પાણી સુકાઈ ગયું છે, હવે તળાવમાં પાણી નથી અને વરસાદ થયો નથી, તો હું જઈશ ક્યાં? તો એને એવો વિચાર આવ્યો. પછી એને કીધું હંસને, તો હંસ કે, કાંઈ વાંધો નહીં કાચબા ભાઈ, હું તમને અહીંથી દૂર સરોવર છે અહીંયા હું તમને લઈ જાઉં, પણ એક શરત, તમારે બોલવાનું નહીં, જો તમે બોલશો તો તમે પડી જશો. તો કાચબો કે, કાંઈ વાંધો નહીં. પછી એને એક લાકડીના ટુકડા લઈ આવ્યા હંસ ભાઈ, અને એક છેડો એક અંશે મોઢામાં રાખ્યો, બીજો છેડો બીજા અંશે મોઢામાં રાખ્યો. જો તમને ચિત્રમાં દેખાય છે એવી રીતના મોઢામાં લીધો છે એને, અને કાચબા ભાઈને કીધું, તમે બોલશો તો તમે પડી જશો, તમારા મોઢાથી તમે આ લાકડીના છેડાને પકડી લ્યો. તો કાચબાએ પકડી લીધો અને પછી તે આકાશમાં ઉડવા લાગ્યા. તો ઉડતા તા ત્યાં નીચે ગામના લોકો બધા એ કહે, જુઓ હંસ અને કાચબો ઉડે છે, હંસ અને કાચબો ઉડે છે, એમાં કાચબાને બોલા વગર ચાલે નહીં. કાચબો કોના જેવો હતો? તમારા જેવો લપલપ્યો હતો. તો કાચબો બોલવા ગયો અને બોલ્યો એવો તે પડી ગયો, પડીને જમીન પર આવીને પડી ગયો અને મરી ગયો. તો કાચબાને બોલવાની ના પાડી હતી ને હંસે, તોય પણ તે બોલા વગરનો રહ્યો નહીં, એટલા માટે તે પડી ગયો અને મરી ગયો. ખબર પડી બધાને? આ વાર્તા ઉપરથી શું જાણવા મળ્યું? આપણે હંમેશા ચૂપ રહેવું જોઈએ, જ્યાં બોલવાનું હોય ત્યાં જ બોલવાનું છે, વધારાનું બોલવાનું નહીં. અને કાચબો બોલવા ગયો એટલે એ પડી ગયો અને મરી ગયો. ચલો ચિત્ર જોઈએ બધા. પેલા ચિત્રમાં કાચબો અને હંસ બે વાતો કરે છે. બીજા ચિત્રમાં હંસ લાકડીના ટુકડા લઈને આવે છે અને કાચબાને સમજાવે છે. ત્રીજા ચિત્રમાં જુઓ તે ત્રણેય આકાશમાં ઉડે છે. ચોથા ચિત્રમાં જુઓ કાચબો બોલવા ગયો તો તે પડી ગયો તો અને મરી ગયો. ચલો આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.